નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ. આજનો ઋષિ સંદેશ છે, સંયમનો અર્થ છે શક્તિઓનું નિયંત્રણ. ધન દ્વારા સ્વાસ્થ્ય, ધર્મ, શિક્ષણ, પ્રતિષ્ઠા વગેરે મળે છે, પરંતુ તેના દુરુપયોગથી બીમારી, કુસંસ્કાર, પાપ, ઘમંડ, બેચેની પણ વધે છે. બુદ્ધિથી આપણે મહાપુરુષ તથા મહાત્મા બની શકીએ છીએ, પરંતુ અસુર, પિશાચ તથા શેતાન પણ બની શકીએ છીએ. તેથી એક બાજુ શક્તિ પ્રાપ્ત કરવી જરૂરી છે, તો બીજી બાજુ તેના દુરુપયોગથી દૂર રહીને ઉપયોગી કાર્યોમાં તેને વાપરવાની સાવધાની રાખવી પણ જરૂરી છે. આ સાવધાનીનું નામ જ સંયમ છે. સંયમનો અર્થ સ્વાભાવિક તથા જરૂરી ઈચ્છાઓ અને જરૂરિયાતોને અકારણ કચડી નાખવી એવો નથી. એવું કરવાથી તો એ કચડાયેલી મનોવૃત્તિમાં વધુ ભયંકર રૂપ ધારણ કરી શકે છે અને તેના કારણે ભયંકર શારીરિક તથા માનસિક રોગો થઈ શકે છે. આથી આપણે વિવેકપૂર્વક વિચારવું જોઈએ કે કઈ શક્તિનો કયા કાર્ય માટે કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. વિવેક બુદ્ધિપૂર્વક શક્તિઓનું નિયંત્રણ પણ કરવું જોઈએ અને ખર્ચ પણ કરવો જોઈએ. આપણે આપણી સ્વાદ લિપ્સા પર ખૂબ કાબુ રાખવો જોઈએ. લોલુપતાને છોડી દેવી જોઈએ, જે તૃષ્ણા અને અવિવેકના કારણે હાનિ લાભનો વિચાર કર્યા વગર આપણું મન ક્ષણિક આનંદ માટે સત્યાનાશી માર્ગ તરફ દોડે છે તે કમજોરી પર આપણે વિજય મેળવવો જોઈએ. આપણે આપણી લોલુપતાને નિયંત્રણમાં રાખીને તેને પરાસ્ત કરવી જોઈએ અને વિવેકના આધારે ઇન્દ્રિય ભોગ તથા જીવનના આનંદનો ઉપભોગ કરવો જોઈએ. સમયની એક એક ક્ષણ ખૂબ કિંમતી છે. સ્વાસ્થ્ય, જીવન, મન વગેરે બધી આપણી દૈવી સંપત્તિઓ છે. એ ઉપરાંત ધન દોલત, યોગ્યતા, શિક્ષણ વગેરે પણ સંપત્તિ જ છે. આ બધી શક્તિઓ વધારવા માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તેમનો દુર્વ્યય કરવાના બદલે લાભદાયક સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ. આનું જ નામ સંયમ છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, જાન્યુઆરી 1947, પેજ 10. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યોગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે. આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યની અદભુત સંભાવનાઓ રહેલી છે. આ સંદેશને આપ અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા તેને અન્ય પોતાના ગ્રુપમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ લાવવામાં, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા છે. જય શ્રી